ભાઈઓ બહેનો ઘણી વાર એમ થાય કે આજે વીસ પચીસ વર્ષના જુવાનિયાઓ છે આપણી દીકરા દીકરીઓ છે એમને ખબર હશે કે પહેલા ગુજરાતની કેવી દશા હતી વીસ બાવીસ વર્ષ પહેલા કેવા કઠિન દિવસોમાં આપણા લોકોને સમય કાઢવો પડતો હતો નાની નાની વાતમાં દેશ છોડીને જવું પડે એવા સ્થિતિ લોકોને આવી ભાઈઓ બહેનો આજે ગુજરાતની બેટી ઘણી ઘણીને આગળ વધી રહી છે નિશ્ચિંત થઈને ગૌરવ ગૌરવભય જીવી રહી છે ભાઈઓ રાત રાત સુધી આપણી દીકરીઓ સ્કૂટી લઈને બહાર જાય મા બાપને ચિંતા જ ના હોય ના દીકરી સાંજ આવી જશે મોડીથી આવી જશે અને આ વાત ગુજરાતને ન સમજાય ઘણી જગ્યાએ જઈએ ત્યારે ખબર પડે કેવી મુસીબતમાં લોકો જીવતા હોય છે આપણે ગુજરાતને મુસીબતોમાંથી બહાર કાઢી દીધું આ કામ માતા બહેનો દીકરીઓને સન્માન એના માટે થઈને આપણે પ્રયાસ કર્યો છે મા બાપની ચિંતાઓ આપણી ઓછી કરી દીધી ભાઈઓ ભાઈઓ બહેનો આજે જયારે પ્રગતિની રાહ પર આપણે જઈ રહ્યા છે ત્યારે મંદિરોમાં બજારોમાં આવવા જવાની કોઈ ખતરા નહીં સાહેબ શાંતિ બધું થાય છે કે નહીં થતું ગૌરવ વેર થાય છે કે નહીં કોઈ ઉંચાટ રહે છે આ મને યાદ છે અમારા શેઢીના તો કાયમ આંદોલનો ચાલ્યા કરતા અને અમારા કો કે અમારું મય નજીકો નાના નાના પુલ અને રસ્તા પર જામ જ રે સાહેબ અને ઘણી વાર તો એમ કે આણંદથી જાન સમય પર નીકળી હતી પણ વડોદરા પહોંચતા પહોંચતા મુહૂર્ત જ જતું રહ્યું આવું કહેતા હતા કે નહોતા કેતા જાન રસ્તામાં જ રહી જાય ભાઈઓ બહેનો એ દિવસે એવા હતા કનેક્ટિવિટી ખરાબ ભયનો માહોલ અને આવું જયારે હોય ને ત્યારે વિકાસ હા પડખે ન પડે ભાઈ ક્યાંય ઠેકાણું ન પડે મુસીબતમાં બધા એમ કે હશે ભાઈ અમારા નસીબ આમ નામ કાઢીશું પરંતુ આપણે દરેક વાતને ગંભીર લીધી ગામ ગામ બાકી સડકો બનાવી ચારે તરફ નેશનલ હાઇવે મજબૂત કર્યા ઘેર ઘેર ખેતરો સુધી પાણી પહોંચાડવા માટે દિવસ રાત કામ કર્યું ભાઈઓ નહીં તો તમને આશ્ચર્ય ધસે વીસ વર્ષ પહેલા એવું હતું તમે મને કહો કોઈ પાંચ માળનું મકાન બનાવે અને સીડી જ ના બનાવ્યું એવું બને ભાઈ કોઈથી પાંચ માળનું મકાન હોય અને ઉપર ચડવા માટે નિશાની ના હોય એવું કોઈ મકાન બનાવે લિફ્ટ ના હોય એવું મકાન બનાવે કોઈ બનાવે તમને આશ્ચર્ય થશે ગુજરાતમાં કેટલાક ડેમ એવા બન્યા હતા ડેમ તો બન્યો પણ પાણી લઈ જવા માટે કેનાલ જ નહોતી બનાવી બોલો હવે આ દર્શન કરવા માટે ડેમ બનાવ્યા હતા ભાઈ આ કામ બી વીસ વર્ષ પહેલા આપણે શરૂ કરીને બધું પૂરું કરવું પડ્યું ભાઈ અને આજે પાણી પહોંચાડવાના કારણે જે ગુજરાત કૃષિ વિકાસમાં નેગેટીવ રહેતું હતું નકારાત્મક રહેતું હતું એ ગુજરાત નવ નવ દસ દસ ટકા એગ્રો પ્રોડક્ટમાં ગ્રોથ કરવા માંડ્યો અને ગુજરાતના ગામડામાં સમૃદ્ધિ પહોંચવા માંડી ભાઈઓ બહેનો જે સ્થિતિ પાણીની હતી વીજળીની હતી મને તો યાદ છે હું પહેલી વાર મુખ્યમંત્રી બન્યો ત્યાં લોકો કહેતા હતા એ સાહેબ જરા હાજે ભાળું કરતી વખતે તો વીજળી આપો આ માંગણી હતી આજે ચોવીસ કલાક વીજળી બાપુ મળે છે કે નથી મળતી ઘરમાં વપરાશ માટે ચોવી કલાક આના કારણે બાળકોની પઢાઈમાં બીમારી ની અંદર જરૂર હોય પંખો ચલાવવો હોય કામમાં આવે ભાઈ અને સરદાર સાહેબ નું સપનું સરદાર સરોવર ડેમ આ બધા અર્બન એ સરદાર સરોવર ડેમ માં સરદાર સાહેબના સપનાને ચૂથી નાખવા માટે કેટલી કેટલી મહેનત કરી હતી ચાલી ચાલીસ પયાસ પચાસ વર્ષ આપણા બરબાદ કરી નાખ્યા કોર્ટ કચેરીઓના ધક્કા ખાધા ગુજરાતના ગરીબ માનવીના પૈસા કોર્ટોમાં ખર્ચવા પડ્યા ત્યારે માણ કરીને સરદાર સાહેબનું સપનું આજે સરદાર સરોવર ડેમ પૂરો થયો ભાઈઓ તમને કોઈ કોંગ્રેસ વાળા મળે તો તમે વાત કરી શકો ભાઈઓ કરી શકો હાચું બોલો કરશો એને જરા પૂછો તો ખરા કે ભાઈ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું છે દુનિયામાં સરદાર સાહેબનું આટલું મોટું સન્માન થયું છે દુનિયાનું સૌથી ઊંચું સરદાર સાહેબનું સ્ટેચ્યુ તમે કોંગ્રેસ વાળા કોઈ વાર ગયા ખરાબ ત્યાં જરા પૂછજો ને એમને ભાઈ સરદાર સાહેબ ને ગયે પણ કેટલાય દસકા વીતી ગયા હવે તો જરા ઉદારતા બતાવો હવે તો જરા ઉદારતા બતાવો આ સરદાર સાહેબના ચરણોમાં જઈને માથું ભાઈઓ નહીં કરે નહીં કરે કારણ એમને ખબર છે કે અહીં નાથું ના ત્યાં કે માથું કપાય ગુજરાતે વીજળીના ક્ષેત્રે વીસ વર્ષમાં અલગ અલગ માધ્યમો દ્વારા જે વીજળીનું ઉત્પાદન કર્યું છે વીજળી ઉત્પાદનની ક્ષમતા બે ગણા કરી નાખી બોલો વીસ વર્ષમાં ડબલ કામ કરી નાખ્યું દેશના ગામોમાં વીજળી પહોંચી ગુજરાતના ગામોમાં વીજળી પહોંચી પરંતુ દેશમાં મારા દિલ્હી ગયા પછી બધા ગામોમાં પાણી પહોંચી ગુજરાતમાં તો આપણે ગયા વીસ વર્ષમાં ગામડે ગામડે ઘરે ઘરે વીજળી પહોંચાડવાનું કામ કરી દીધું સાહેબ અને ગામડામાં જયારે થ્રી ફેઝ વીજળી મળવા માંડી તો લઘુ અને કુટુર ઉદ્યોગો ગામડામાં આવવા માંડ્યા અને મોટા મોટા ઉદ્યોગો પણ ગુજરાતમાં આવવા માંડ્યા ગર્ભાતી જવાનીઓને ઘરડા મા બાપ છોડીને નોકરી ઢુંડવા માટે બીજન નહોતું જવું પડતું ખેતર સચવાય પશુ સચવાય મા બાપ સચવાય અને સમય મળે રોટી પણ કમાઈ લેવાય આવું ગામડા સુધી ઉદ્યોગ ધંધા લઈ જવાનું કામ કર્યું ભાઈઓ બહેનો વીજળી પાણીના અભાવમાં પશુપાલન ડેરી સેક્ટર સરદાર સાહેબ આવડી મોટી ડેરીનું આપણને સપનું આપ્યું કામ કર્યું પરંતુ વીસ વર્ષમાં જે વિકાસ થયો છે ને એના પહેલા નહોતો થયો કારણ કે પશુપાલન માટે જે વ્યવસ્થાઓ જોઈએ એના અભાવ પડ્યા હતા વીજળીના બલખા પડતા હતા ભાઈઓ વીસ વર્ષમાં દૂધનું ઉત્પાદન અઢી ગણું થઈ ગયું અડુ ઘણું એટલે પશુપાલકના ઘરમાં અઢી ગણા રૂપિયા જવા મળ્યા ભાઈ વીસ વર્ષમાં ગુજરાતમાં અનાજનું ઉત્પાદન ડબલ થઈ ગયું આ ગર્વની વાત છે કે નહીં ભાઈઓ ગર્વની વાત છે કે નહીં ભાઈઓ વીસ વર્ષમાં ફળ શાકભાજી એનું ઉત્પાદન ત્રણ ગણું થઈ ગયું ત્રણ ગણું ભાઈઓ અને સબ્જી કહું એકલી એકલા સબ્જીની વાત કરું શાકભાજી આ ગુજરાતમાં વીસ વર્ષમાં પાંચ ગણી શાકભાજીનું ઉત્પાદન થવા માંડ્યું અને અમારા સાબરકાંઠાની શાકભાજી દિલ્હી સુધી જાય અને અહીંની શાકભાજી મુંબઈ સુધી જાય બોલો આઠ વર્ષમાં દિલ્હીમાં જયારે તમે મને બેસાડ્યો આઠ વર્ષની આ ડબલ એન્જિનની સરકારે ખેડૂતો કિસાનો પશુપાલન આ બધાને અભૂતપૂર્વ તાકાત આપી છે અને હવે તો મેં નક્કી કર્યું છે કે કિસાન ક્રેડિટનો લાભ છે ને કિસાન ક્રેડિટ કાર્ડનો એ પશુપાલકને પણ મળવો જોઈએ